नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वडागाम डिस्टेंस लर्निंग में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपने खास सूचन छे, अहीं जे नोट करवामां आवे ते तमारे नोटबुक नी अंदर करवानी रहेशे, जेथी करीने तेनुं पुनरावर्तन अने दृढ़ीकरण करी शको। धोरण 9 विषय गणित प्रकरण नंबर 6 रेखाओ अने खूणा स्वाध्याय 6.2 एक्जाम्पल नंबर 4। आपेल आकृति में जो PQ समांतर ST होय, PQ એને સમાંતર રેખા ST છે, ખૂણો PQR 110, ખૂણો PQR 110 અંશ, ખૂણો RST 130 અંશ, RST 130 અંશ આપેલો છે, તો ખૂણો QRS મેળવવાનો છે। એમાં એવું કીધેલું છે કે બિંદુ R માંથી પસાર થતી અને ST ને સમાંતર હોય એવી રેખા દોરવાની છે, એટલે R માંથી પસાર થતી હોય એવી એક રેખા દોરવાની છે। તો આપણે એક રેખા દોરીએ જે બિંદુ R માંથી પસાર થતી હોય અને કોને સમાંતર હોય, તો ST ને એ શું હોય, સમાંતર હોય। આપણે અહીંયા એક નામ આપી દઈએ U, ઓકે। તો બિંદુ R માંથી પસાર થતી એક રેખા આપણને મળી રહી। હવે આ આકૃતિનો ઉપયોગ કરી અને આપણે QRS મેળવવાનો છે, આપણે માત્ર આટલો ખૂણો શોધવાનો છે। તો અહીંયા આપણે જોઈએ તો કે PQR QRU અહીંયા એક જે આકારનો ખૂણો બને છે, યુગ્મ કોણ બને છે। આ 110 છે તો આટલો ખૂણો 110 થાય, પરંતુ આપણે શોધવાનો છે માત્ર QRS। તો QRS શોધવા માટે આપણે શું કરવું પડે, તો કે આ ખૂણો મળી જાય SRU, તો આ સંખ 110 110 માંથી આ ખૂણાનું માપ આપણે બાદ કરીએ તો ખૂણ QRS નું માપ મળે। કેવી રીતે મળે આપણે સમજીએ, લખીએ છીએ તો સૌથી પહેલા બે સમાંતર રેખાઓ, એક રેખા ST અને એક RU માટે આપણે લખીએ કે આકૃતિમાં ST સમાંતર RU ની છેદિકા। ચલો અહીંયા તમે ધ્યાનથી જો, આ બે સમાંતર રેખાઓ છે અને આ એની શું થાય, છેદિકા થાય। છેદિકા કઈ થશે, SR, છેદિકા SR છે। હવે આ સમાંતર રેખાઓની છેદિકા છે, તો અહીંયા તમે આપણે ધ્યાનથી જોઈએ તો કે PSR અને SRU આ બંને ખૂણા એ શું કહેવાય, તો કે સમાંતર રેખાની છેદિકાના એક તરફમાં શું કહેવાશે, અંતઃકોણ કહેવાય। તો આપણે એ બંને ખૂણા લખીએ કે ખૂણો PSR અને ખૂણો SRU છેદિકાની એક તરફના અંતઃકોણ છે। છેદિકાની એક તરફના અંતઃકોણ છે, અંતઃકોણનો સરવાળો કેટલો મળે, 180। તો આપણે આ બંને અંતઃકોણ માટે લખી શકીએ ખૂણો PSR + ખૂણો SRU = 180। PSR નું માપ આપેલું છે 130 + SRU, આપણે આ ખૂણાનું માપ શોધવું છે, તો એ ખૂણાનું માપ રાખીએ SRU = 180, માટે ખૂણો SRU = 180, 130 ને આપણે બરાબર ની જમણી બાજુ લઈએ એટલે માઇનસ થાય, માટે ખૂણો SRU બરાબર શું મળે, 180 માંથી 130 જાય એટલે આપણને મળશે 50 અંશ। આ ખૂણાનું માપ મળ્યું 50 અંશ। શોધવાનો છે ખૂણો QRS, તો હમણાં આપણે વાત કરી કે ખૂણો PQR અને QRU યુગ્મ કોણ રચે છે। આ માપ 110 છે તો આખું માપ 110 થાય, પરંતુ એમાં આખું માપ 50 છે તો આનું માપ કેટલું મળે, આપણને મળી જાય 110, આ 110 થાય, એમાંથી આમાં 50 કાઢી લઈએ તો અહીંયા આપણને આમાં કેટલું મળે, 60 મળે। તો હવે
જે યુગ્મ કોણ બને છે એની વાત કરીએ કે કઈ સમાંતર રેખાઓને છેદિકા દ્વારા બને છે તો કે PQ સમાંતર RU હવે PQ સમાંતર RU ની છેદિકા PQ સમાંતર RU ની છેદિકા QR છે ચલો એની અંદર PQR ખૂણો PQR અને ખૂણો QRU એ શું કરે છે અંતઃયુગ્મ કોણ રચે છે અંતઃયુગ્મ કોણ રચે છે અંતઃયુગ્મ કોણ છે એનો મતલબ કે એમનો માપ કેવા મળે તો યુગ્મ કોણ જે છે એના માપ હંમેશા કેવા હોય સમાન હોય એટલે કે આપણે લખી શકીએ ખૂણો PQR બરાબર ખૂણો QRU PQR આ QRU એ બંને સરખા થાય તો PQR નું માપ કેટલું આપેલું છે 110 બરાબર ખૂણો QRU એનો મતલબ કે ખૂણો QRU બરાબર એનું માપ કેટલું મળ્યું 110 હવે અહીંયા આપણે QRS SRU બંને શું કરે છે આસન્ન કોણ રચે છે કારણ કે બંને ખૂણા મળીને એક મોટો ખૂણો QRU બનાવે છે એટલે આસન્ન કોણ રચે છે તો આકૃતિમાં ખૂણો QRS અને ખૂણો SRU આસન્ન કોણ રચે છે આસન્ન કોણ હોય એનો મતલબ કે ખૂણો QRS પ્લસ ખૂણો SRU આ બંને ખૂણા ભેગા મળીને એક મોટો ખૂણો કયો બનાવે છે ખૂણો QRU ચલો ખૂણા QRS નું માપ કેટલું છે તો એ તો આપણે શોધવાનું છે ખૂણો QRS પ્લસ SRU નું માપ કેટલું 50 અંશ QRU નું માપ કેટલું 110 અંશ માટે ખૂણો QRS બરાબર 110 અંશ પ્લસ 50 બીજી બાજુ લઈ જઈએ માઇનસ 50 અંશ માટે ખૂણો QRS કેટલો મળે 110 માંથી 50 બાદ કરીએ એટલે આપણને મળે 60 અંશ તો આ રીતે આપણે ખૂણો QRS નું માપ મળશે કેટલું 60 અંશ ફરી એક વખત આપણે સમજી લઈએ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે આકૃતિ આપણને આપેલી હતી PQRST ની એની અંદર PQ સમાંતર ST હતું બે ખૂણાના માપ આપેલા હતા અને સૂચન આપેલું હતું કે R માંથી પસાર થતી એક રેખા દોરો તો આપણે પસાર થતી એક રેખા દોરી એનું નામ આપણે આપ્યું RP હવે અહીંયા આપણે જોઈએ તો આપણે ખૂણો QRS શોધવાનો હતો તો એ ખૂણાનો માપ ક્યારે મળે તો અહીંયા 110 છે તો આ 110 પર કારણ કે યુગ્મ કોણ છે પરંતુ આ ખૂણાનો માપ આપણી જોડે હોય તો આ ખૂણાનો માપ મળે એટલા માટે SD સમાંતર RU ની છેદિકા SR લીધી એના દ્વારા શું બનશે બે સમાંતર રેખાઓની છેદિકાની એક તરફના શું થાય અંતઃકોણો થાય અંતઃકોણોનો સરવાળો કેટલો મળે 180 એટલે કે PSR SRU બે અંતઃકોણો છે એટલે એમનો સરવાળો થાય 180 PSR નું માપ 130 આપેલું હતું એટલે SRU નું માપ શોધવાનું છે એટલે SRU 180 ના 180 SRU બરાબર 130 ક્યાં આવે 180 માઇનસ 130 તો SRU બરાબર કેટલા મળે 50 ત્યારબાદ આમાં 50 પડ્યું હવે અહીંયા PQR અને QRS યુગ્મ કોણ રચે છે એટલે PQRU PQ સમાંતર RU ની છેદિકા QR થાય એના દ્વારા PQR અને QRU એ શું કરે છે અંતઃકોણ રચે છે અંતઃકોણો સમાન એટલે કે PQR બરાબર QRU PQR નું માપ આપેલું છે 110 તો QRU પણ કેટલા થાય 110 હવે આપણે જોઈએ આકૃતિની અંદર તો કે ખૂણો QRS અને SRU
बन्ने शुं करे छे आसन्न कोण रचे छे એટલે કે QRX SRU બરાબર આ બંને ખૂણા ભેગા મળીને એક ખૂણો QRU બનાવે છે એટલે કે બરાબર QRU QRS આપણે શોધવાનો છે તો QRS ની જગ્યાએ QRS શું થાય SRU નું માપ આપણને મળ્યું છે 50 QRU નું માપ મળ્યું 110 માટે QRS બરાબર શું થાય 110 માઈનસ 50 50 ને આપણે બીજી બાજુ લઈએ એટલે કે QRS બરાબર કેટલા મળે 60 મળે